સ્ત્રીના હકનું એ ખાઈ જાય. ભીમસેન ક્યાંક જતા હતા ને એમણે બહુ વિચિત્ર દ્રશ્ય જોયું કે એક પંખી આકાશમાં જોયો ને એ પંખીના ચાંચમાં માંસનો ટુકડો અને જે પાંખ ફેલાવતો હતો એ પાંખોમાંથી વેદોના સ્વર નીકળી રહ્યા છે. બહુ વિચિત્ર લાગ્યું. પ્રભુને આવીને પૂછ્યું, ભગવાન કે આ કલિયુગનું લક્ષણ બતાવી રહ્યો છે કે જો આ જેટલા પણ મોટા જ્ઞાની પુરુષો હશે કે બહુ જેને બહુ વિદ્યા અધ્યયન કર્યું હશે એ ચતુર્બુદ્ધિ વાળા શું કરશે કે પોતાની ચતુરાઈ કે પોતાની વિદવત્તા નો ઉપયોગ સમાજ માટે નહીં કરે, એનાથી બસ કેવળ પોતાનું જ સ્વાર્થ સાધશે. અર્જુને એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. એક ગાય જોઈ, ઈ ગાય પોતાના વાછરડાને ચાટતી હતી અને એટલો વાલ કર્યો કે ચાટતા એમાં વાછરડામાંથી રક્ત ખૂન નીકળવા લાગ્યું ને રક્તને ચાટવા લઈ ગઈ. અર્જુન આવીને પ્રભુને પૂછ્યું, પ્રભુ આ કે આ કલિયુગનો લક્ષણ છે, જો કલિયુગમાં આવા માતા પિતા થશે એ બાળકોને એટલો વાલ કરશે પણ એ વાલમાં એને શું સંસ્કાર નહીં આપે, એ સંસ્કાર નહીં આપે તો એ માતા પિતા જ એ બાળકના સાચા અર્થમાં શત્રુ કહેવાય અને એ સંસ્કારો નહીં મળે અને એ પછી બાળક પતનના માર્ગ પર વયો જશે કે આ કળિયુગના માતા પિતા છે. ચોથા એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. સાત કુવા જોયા, એ સાત કુવામાંથી છ કુવામાં પાણી ભરેલું, એક બિલકુલ ખાલી, બધા બાજુમાં. આવીને દ્વારકાધીશ ને પૂછ્યું કે આ કલિયુગ આવો હશે કે જેની પાસે હશે ને એની પાસે બહુ સંપત્તિ હશે ને જેની પાસે નહીં હોય ને તો એક સમયનો રોટલો પણ ખાવાનો એની પાસે પૈસા સામગ્રી નહીં હોય. આ કળિયુગ છે, હશે એની પાસે બહુ હશે, નહીં હોય એની પાસે કઈ નહીં હોય. પાંચમા એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયો. એક મોટા પહાડ પરથી એક મોટી શિલા પડી રહી હતી અને એ શિલા ગબડતા મોટા મોટા વૃક્ષોને નષ્ટ કરતા નીચે આવી, પણ ત્યાં જ એ નીચે આવીને એક નાનકડા પથ્થર અણી એક તિનકે પે વો શિલા ટીક ગઈ, એક તિનકામાં એ રોકાઈ ગઈ. બહુ વિચિત્ર લાગ્યું. પ્રભુને આવીને પૂછ્યું કે આ કલિયુગનું સ્વરૂપ છે કે આ શિલા એ કલિયુગ છે અને આ કલિયુગમાં બધી વસ્તુઓ નષ્ટ થઈ જશે પણ જે જીવ કેવળ મારા નામનો આધાર રાખશે આ કલિયુગ એનું કઈ નહીં બગાડી શકે. કે ભગવત નામ કા આશ્રય જિસકે પાસ હૈ યે કલિયુગ ઉસકા કુછ નહીં બિગાડ સકતા. એટલે તો આપણા ભગવદીઓએ કહ્યું કે ભાઈ કલિયુગ સબ યુગતે અધિકારી, કલિયુગ સબ યુગતે અધિકારી, આ યુગ સૌથી શ્રેષ્ઠ છે. આપણે ઘણી વખત અજ્ઞાનતામાં કળિયુગને ગાળો આપીએ છીએ પણ ભક્તો તો કહે છે કે આ યુગ સૌથી શ્રેષ્ઠ છે. જે ફળ સત્ય ત્રેતા દ્વાપરમાં જ્ઞાનથી કે તપથી કે યજ્ઞથી મળતું હતું એ ફળ કેવલ કલિયુગમાં ભગવદ નામના ઉચ્ચારણ માત્રથી મળી જાય છે. કલૌ કેશવ કીર્તના, યે યુગ તો સબસે શ્રેષ્ઠ હૈ. આપણે તો આપણે ક્રિયાઓ દ્વારા જ આપણા મળેલા સમયગાળાને આપણે આપણો સતયુગ અને આપણે આપણો કલિયુગ બનાવી શકીએ, એ આપણા વિચાર અને કર્મના લીધે. કલિયુગનું વર્ણન કર્યું, પછી આગળ પ્રલયની ચર્ચા કરી. ચાર પ્રકારના પ્રલય બતાવ્યા, નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક. પ્રલયની ચર્ચા કર્યા પછી હવે શુકદેવજી કહે છે, રાજન હું જોઈ રહ્યો છું કે હવે તારી સમસ્ત ઇન્દ્રિયો શાંત થઈ ગયો છે, તને હવે કોઈ ભય નથી, તું નિર્વિઘ્ન બન્યો છે. અને હવે પરીક્ષિત ઓલા તક્ષકને આવવાનો સમય પણ થઈ ગયો છે. ભગવત કથા ચરિત્રોને સાંભળીને પરીક્ષિતનું મન ઇન્દ્રિય બુદ્ધિ બધું શાંત થઈ ગયું અને હવે સુખદેવજી ત્યાંથી વિદાય લે છે અને આ પરીક્ષિત રાજા એમના ચરણમાં લોટ્યા, ચરણસ્પર્શ કર્યા. સુખદેવજી મહારાજે પોતાનો હસ્ત પરીક્ષિતજી ઉપર પધરાવ્યો
અને આ ભાગવતના પ્રભાવથી શ્રાપિત જીવ પણ સમર્પિત બની ગયો. સુખદેવજી તો ત્યાંથી વિજય થયા બીજા પરીક્ષિતને ઢૂંઢવા માટે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી. પરીક્ષિત રાજા એક આસન પર બિરાજા. તક્ષક આવ્યો અને જે એમનું આદિ ભૌતિક સ્વરૂપ હતું એને દંશીને, ધ્વંસ આપીને એના શરીરને બાળી નાખ્યું, પણ એની સાથે જ એમની આત્મા પરમાત્મામાં લીન થઈ ગઈ હતી. પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થયો. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. બોલીએ શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય. સુતજીએ સૌનકાદિ ઋષિને કહ્યું કે મેં જોયું કે આ સાત દિવસમાં ભાગવત કથાના શ્રવણથી પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થઈ ગયો. શ્રી મહાપ્રભુજીએ સુબોધનજીમાં બતાવ્યું કે આ પરીક્ષિત રાજાને સાત દિવસ કેમ મળ્યા અને તક્ષકના દ્વંશ સાથે એની મૃત્યુ થશે એનું કારણ શું. કારણ કે આ પરીક્ષિત રાજાએ ઓલા ઋષિના ગળામાં સર્પ નાખ્યો. જો એના માથા ઉપર નાખ્યો હોત ને તો રાજાની મૃત્યુ ત્યાં જ થઈ જાત, પણ ગળામાં નાખ્યો એટલે સાત દ્વાર ઉપરના ખુલ્લા રહી ગયા એટલે સાત દિવસ બચ્યા. અને શ્રી મહાપ્રભુજીએ બીજી વાત સુબોધનીમાં કરી કે જેનું શરીર સુદર્શનના તેજથી તપેલું હોય એને લૌકિક અગ્નિ બાળી ન શકે એટલે ઋષિનો શ્રાપ નિમિત્ત બન્યો. કારણ કે ગર્ભમાં સુદર્શને એની રક્ષા કરી હતી ને, પછી મહાપ્રભુજી કે જે લૌકિક અગ્નિ એને બાળી ન શકે એટલે એક ઋષિ શ્રાપ નિમિત્ત થયું છે. આ રીતે સુખદેવજી મહારાજની ના સત્સંગ દ્વારા પરીક્ષિતજીનો ઉદ્ધાર થયો. અને પછી એવું આવે છે કે આ જન્મેજયે યજ્ઞ કર્યો કે જેણે પિતાને માર્યા છે એ સર્પની યોનિને જ નાશ કરી દઉં. યજ્ઞ પ્રારંભ કર્યો, બધા સર્પ આવીને એમાં બળવા લાગ્યા અને ત્યાં પછી બ્રહ્માજીએ સમજાવ્યું, યજ્ઞ બંધ કરાવ્યો. અને પછી આગળ 12મા સ્કંદના અંતમાં આવ્યું કે માર્કંડે ઋષિને ભગવાનની માયાના દર્શન કરવાની ઈચ્છા થઈ. કહી કે પ્રભુ આપની માયાના દર્શન કરાવો. અને ત્યારે પ્રભુ એવી લીલા કરી, બધી જગ્યાએ એમને જલ જલ દેખાયું અને એક વડના પત્તા ઉપર નાના બાલ રૂપમાં બાલકૃષ્ણના દર્શન કર્યા. અને એ લાલા, એ નાનો કૃષ્ણ પોતાના ચરણ અંગુષ્ઠને મોઢામાં મૂકી રહ્યો છે એવા બાલકૃષ્ણના દર્શન કરીને માર્કંડે ઋષિ ચિરંજીવી થયા. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનવેશ્વયંતકમ વટાસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામે બાલમ મુકુંદમ મનસા સ્મરામે. એના પછી 12મા સ્કંદના અંતમાં ભાગવતની અનુક્રમણિકા આવી. મોટા મોટા વિદ્વાનો એને ભાગવતની હુંડી પણ કહે છે. એટલે પહેલા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધીનું આખી અનુક્રમણિકા. થોડોક સમયનો અભાવ છે એટલે આપણે એની ચર્ચા નહીં કરી શકીએ. તો એ ભાગવતની હુંડીનું વર્ણન આવ્યું. અને હવે આ સુતજી મહારાજ પણ કથાને વિરામ આપવા તરફ જઈ રહ્યા છે. સોનકાદિ ઋષિઓને બધાને આશીર્વાદ આપ્યા. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભુ. બધા સૌનકાદિ ઋષિઓને આશીર્વાદ આપ્યા કે તમને ભવભવમાં ભગવાનની ભક્તિ મળતી રહે. એ આશીર્વાદ આપીને સુતજીએ પણ કથાનો વિશ્રામ કર્યો. આપણે પણ અહીંયા જ કથાનો વિશ્રામ કરીએ એની પહેલા એક આ અંતિમ શ્લોક જે ભાગવતનો છેલ્લો શ્લોક
અને એવો નિયમ છે કે આ શ્લોક વક્તા અને શ્રોતાએ બધાએ ત્રણ વખત બોલવું જોઈએ, કે ભાઈ જેનાથી વક્તા દ્વારા કંઈ ભૂલચૂક થઈ હોય અથવા શ્રોતાઓ દ્વારા કંઈક અપરાધ થયો હોય તો એ અપરાધ દૂર થાય છે. તો આ શ્લોક બોલીશું બધા પાછળ પાછળ સાંભળીને એ શ્લોક ગાશે. નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપં પ્રણાશનમ સર્વ પાપં પ્રણાશનમ નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ સર્વ પાપં પ્રણાશનમ સર્વ પાપં પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્ત પ્રણામો દુઃખ શમનમ પ્રણામો દુઃખ શમન પ્રણામો શમન તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપં પ્રણાશનમ સર્વ પાપં પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ શ્રી હરયે નમઃ 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 બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ઇસી કે સાથ યહી પે દ્વાદશ સ્કંદ કો વિરામ દે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. હેલો, આજે શ્રીમદ ભાગવતની પણ પૂર્ણાહુતિ થઈ, આપણા આ 7 દિવસના કાર્યક્રમનો પણ પૂર્ણાહુતિ ભગવત દર્શન સાથે થશે. અને જેમ મેં પહેલા જ શરૂઆતમાં કહ્યું કે આ પૂર્ણાહુતિ એટલે પૂર્ણતામાં જવાની યાત્રા છે, તો આ કથાના અંતિમ ચરણમાં બસ એટલું જ કહીશ કે જે પણ અહીંથી કથામાં આપણે શ્રવણ કર્યું, સાંભળ્યું તો બહુ, હવે સમય આવ્યો છે એનું અનુકરણ કરવાનું. તો જે જે આપણે અહીંથી સાંભળ્યું એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ. અને સાથે સાથે આ કાર્યક્રમ ના જે જે વૈષ્ણવો નિમિત્ત બન્યા છે, તો ખાસ હું મારું વક્તવ્ય પૂરું કરું એની પહેલા એ મનોરથીઓને પણ હું ખૂબ આચાર્ય પીઠથી શુભકામના, એ
એમનું અભિવાદન કરું છું કે આટલા સુંદર આ બૃહદ કાર્યમાં એ અમારા પુષ્ટિધામ સાથે જોડાયા, જેમાં વિશેષ કરીને કથાના મુખ્ય આયોજક મુખ્ય મનોરથી ઘનશ્યામભાઈ એમનો પરિવાર કે ઠાકોરજી એમને નિમિત્ત બનાવ્યા. આપણે બધા જાણીએ છીએ આ આજે આપણે કાર્યક્રમ આ ભગવત કથાનો આયોજન સેના માટે કે ભાઈ રસિયા ઠાકોરનો આપણો ત્રીજો પાટોત્સવ, એ નિમિત્તે આપણે આખું આ વિશાળ આયોજન નો મનોરથ થયો. એ મનોરથ એ ઠાકોરે જ આપ્યો અને એ જ રસિયા ઠાકોરે પોતાની નિકુંજમાંનો જીવ ગોતી પણ આપ્યો. કારણ કે એ જ ઘનશ્યામભાઈ અમારા રસિયા ઠાકોરની પાછળ જ રહે છે, એ અમારી સોસાયટી, એ બ્રજ સોસાયટી. તો આ એ બહુ મોટી કૃપા કહેવાય કે એ રસિયા ઠાકોરે પોતાની જ નિકુંજમાંનો જીવ ગોતી આપ્યો કે આને નિમિત્ત બનાવો. એટલે એનો મતલબ એ છે કે આ રસિયા ઠાકોર બહુ આનંદથી બિરાજે છે અને ખૂબ લીલા વિહાર કરી રહ્યા છે અને એ લીલા વિહાર કરતા કરતા એમના ઘરે પહોંચી ગયા ને એમને આગળ કર્યા, એમનું મન બન્યું. અને એ એમ પણ પાડોશી જ કહેવાય ને આપણા રસિયા ઠાકોરના પાડોશી થયા અને પાડોશીને આ સેવાનો અધિકાર મળ્યો, તો આ બહુ મોટી કૃપા. હું માનું છું ઠાકોર રસિયા ઠાકોરે એમને પોતાની તરફ ખેંચી લીધો અને આત્મનિવેદન પણ થયું, એટલે પૂરું સમર્પણ, આત્મનિવેદન ભક્તિ, દાસ્ય ભક્તિ બધી એમને સિદ્ધ કરાવી આપી. એને સર્વ સમર્પણ તો કર્યું હતું, પછી દાસ્ય ભક્તિ બાકી હતી. સર્વ સમર્પણ કરી દેવું અલગ વસ્તુ છે ને દાસ્ય ભક્તિ. શરણમાં આવ્યા, વલ્લભના શરણમાં અમારા ઘરના સેવકભાઈના જ્યેષ્ઠ ભાતૃચરણ દ્વારા એમને નિવેદન આપવામાં આવ્યું, એટલે દાસ્ય ભક્તિ એમને સિદ્ધ થઈ ગઈ. એટલે ખૂબ ખૂબ રસિયા ઠાકોરે ખૂબ એમની ઉપર કૃપા કરી છે, હું જોઉં છું ખૂબ કૃપા. હું તો બસ રસિયા ઠાકોરને એ જ વિનંતી કરી શકું કે એવી જ કૃપા એમની ઉપર વધારે ને વધારે વરસાતા રહેજો. અને હવે આવી ગયા છે તો હવે એને મુકતા નહીં, હવે આપ એને પૂરા પુષ્ટિધામમાં જોડી લેજો આપની સાથે સેવામાં, એવું એમનું ખેંચો. કે કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જો કર્ષણ કરે ઉસી કો તો કૃષ્ણ કહેતે હૈ. આ કૃષ્ણ એ સાક્ષાત બિરાજે જ આ પ્રમાણ કે કર્ષણ કરીને ખેંચી લીધા. તો ખૂબ ખૂબ આ આચાર્ય પીઠથી એમના માટે ખૂબ એમની પ્રશંસા કરતા અને ખૂબ હૃદયથી શુભકામના એમના એમના પરિવારમાં સદા આવો ભાવના, એમનામાં એવી ભાવનાઓની વૃદ્ધિ થાય, એમના દ્વારા ઘણા સુંદર સુંદર બીજા કાર્યો થાય એવું સામર્થ્ય એમને આપે. સાથે સાથે આ કથાના અમારા આત્મીય તુલસીભાઈ, હમણાં આપણે થોડા દિવસ પહેલા વાત કરી હતી કે ભાઈ વૈષ્ણવના હૃદયમાં મનોરથ હોવો જોઈએ અને રસિકો એ ક્યારે ધરાય નહીં, એક પછી એક બીજી ઈચ્છા થાય, બીજી પછી ત્રીજી ઈચ્છા થાય. એ અમારા તુલસીભાઈ હે, આજે એ મને યાદ છે, આજે 2 વર્ષ પહેલા આપણે, તમને બધાને ખબર હશે, ઠાકોરજી રસિયા ઠાકોર એવી એમની ઉપર કૃપા કરી હતી, નિમિત્ત બનાવ્યા હતા કે ભાઈ તું ભાગવત કથા કરાવ. અને એ યોગી ચોકના વિશાળ મેદાનમાં વિશાળ આયોજન એમના દ્વારા થયું હતું ત્યારે, લગભગ 2 વર્ષ પૂર્વની વાત છે. અને ત્યારે ખૂબ આનંદ કર્યો હતો, એમને વિશેષ કરીને લાભ લીધો, પૂરા પરિવારે લાભ લીધો. અને એમની એ સમયની સેવા રસિયા ઠાકોરે સ્વીકારી એનું પ્રમાણ કે આ વખતે ઠાકોરજીને વધારે નીચ વધારે પોતાની પાસે કહીશું કે તે દૂર તો કાર્યક્રમ કર્યો, હવે અહીંયા તું નિમિત્ત બન અમારા સ્થાનમાં. તો આ ગોકુલ બોલાવી લીધા, આપણા મોટા વડા છે એ ગોકુલ છે, હવે તું બહુ ત્યારે હવે અહીંયા ગોકુલમાં આવી જા અને અહીંયા તું કાર્યક્રમમાં નિમિત્ત બન, તારી સેવા રંચક વિનિયોગ કર. એ પણ સહભાગી થયા આ સુંદર આયોજનના માટે રસિયા ઠાકોરે એમને નિમિત્ત બનાવ્યા. ખૂબ ખૂબ એમનો પણ સાધુવાદ આપતા, ખૂબ ખૂબ એમની પ્રશંસા કરતા અને શુભકામના બસ આચાર્ય પીઠથી આપું છું. ખૂબ ઠાકોરજી એમનું એવું જેવું મન રાખે અને એમના દ્વારા વારંવાર સુંદરથી સુંદર મોટા કાર્યક્રમો થતા જાય એ જ હું ખાસ એમને શુભકામના બંને આજે મહોત્સવના મુખ્ય મનોરથીઓ છે એમને આપું છું. ને વિશેષ સાથે સાથે
અહીંયા ઉપસ્થિત અમારા રસિયા ઠાકોરની આખી નિકુંજ સિદ્ધ કરવા વાળા, અમારા આત્મીય, અમારા પરિવાર, દાદાજીના ભાતૃચરણના કૃપા પાત્ર દિનેશભાઈ, દિનેશભાઈ માટે મારે કઈ કેવું એટલે મારા ભાવ વ્યક્ત એમના માટે કરવા, બહુ સરળ સવાલ. એમને કોઈ એવી અપેક્ષા નથી, પણ એક મારી એક ભાવના છે, કારણ કે ઈ એમને જે સેવા કરી છે એ સેવા અમે કે રસિયા ઠાકોર એ ક્યારેય ભૂલવાના નથી. હા, સૌથી સુંદર સેવા જે એ રસિયા ઠાકોરની આ પુષ્ટિધામનું નિર્માણ રાત દિવસ ભેગા થઈને એમને કરાવ્યું, અને સમય ઉપર ઠાકોરજીનો પાટોત્સવ થયો. કોઈ પણ પ્રકારની કોઈ પણ વાતચીત વગરની મારે આ કામ પૂરું કરવું છે, કામ પૂરું કરવું છે. બહુ નિસ્વાર્થ ભાવથી, નિષ્કામ ભાવથી એમણે આ સેવા કરી, અને આજ સુધી આ ઠાકોરજી એ પુષ્યધામમાં આનંદથી બિરાજે છે. અને એનો જ આ ત્રીજો આજે પાટોત્સવ પણ આપણે મનાવી રહ્યા છે, અને આજે દિનેશભાઈ અહીંયા ઉપસ્થિત છે. હું ખૂબ એમને શુભકામના આપીશ, કારણ કે આ પાટોત્સવમાં પણ એ તન મન ધનથી આ કાર્યમાં જોડાયા છે. તો ખાસ કરીને દિનેશભાઈ અને સાથે એમની બાજુમાં બેઠેલા અમારા જનક દાદા, અને એ જનક દાદા સાથેનો સંબંધ અમારો તો બહુ પછી, એની પહેલાથી દાદાજીનો એમની સાથે એક વિશેષ લગાવ આત્મીય, અને દાદાજીનો એમના માટે વિશેષ સ્નેહ પ્રેમ એ વર્ષોથી જોડાયેલા, અને ખાસ કરીને આ પુષ્ટિધામનું નિર્માણ થવાનું હતું અને અમારી બાજુને બાજુમાં ઉભા રહ્યા, અને પછી જનક દેવા જનક દાદા જેવા બાજુમાં ઉભા હોય પછી તો આવા એક ની દસ પુષ્ટિધામ બની જાય એ મને વિશ્વાસ છે. એ બાજુમાં ઉભા હોય કે ઠાકોરજીની એટલી કૃપા છે એમની ઉપર. અને ઓલું દશમસ્કંદમાં વર્ણન આવ્યું ને કે મહામન આનંદ બાબા કેવા હતા, મહામન વાળા. તો એ જનક દાદા એવા છે, મહામન વાળા. એવા મહામન વાળા જનક દાદા મેં જોયું છે સેવામાં દર વખતે તૈયાર. અને સૌથી વધારે હરિદાદા જેશ ભાતૃ જેમાં નિશ્ચિંત હોય ને, જયારે પણ કઈ વાત હોય ને, જનક દાદા કે આપ શું કામ ભગવાન ચિંતા કરો છો, એ એમ જ કે ભગવાન બધું થઈ જશે. એ શબ્દ અને એ જે પ્રોત્સાહન જે અમને બાળકોને મળે છે એમનાથી, આજે કોઈનો ઉત્સાહ વધારવો, કોઈના કાર્યમાં સહયોગ આપવો અને સાથે એને મોટિવેટ કરવું, એનો ઉત્સાહ વધારવો. અને આ જેટલા પણ કાર્યક્રમ આ પુષ્ટિધામ બન્યું અને એની સાથે જે પણ વર્ષોથી થતા આવ્યા છે, આ ત્રણ વર્ષોમાં અનેકવિધ નાના મોટા કાર્યક્રમો થયા, અને બધા નાનો કાર્યક્રમ હોય કે મોટો હોય, એક દિવસનું હોય કે દસ દિવસનું હોય, એ જનક દાદા અમારી સાથે ઊભા હોય અને બધી રીતે એમની તૈયારી હોય. તો એ જનક દાદા જેના દ્વારા અમને સતત પ્રોત્સાહન મળે છે, અમારા ઉત્સાહનું વર્ધન થાય છે, અને એ ઉત્સાહનું વર્ધન થાય એના લીધે જ આટલા સુંદર સુંદર મોટા ભવ્ય આયોજનો થતા હોય છે, જેનાથી વૈષ્ણવ સૃષ્ટિને લાભ મળે છે. તો ખાસ હું જનક દાદાને બસ હું રસિયા ઠાકોરને એ જ કહીશ, આપ એમને એવા પકડીને રાખજો, ખેંચીને જ રાખજો, પોતાની પાસે જ રાખજો, અને એ આપની પાસે હશે તો આ એમના દ્વારા રસિયા ઠાકોરની તો કૃપા છે, સાથ સાથે એ જનક દાદા એમનો અનુભવ, એમનું માર્ગદર્શન, તો એમનું પ્રોત્સાહન અમારા જેવા બાળકોને મળે તો અમને પણ આનંદ આવે, અને એ બહુ જરૂર છે પ્રોત્સાહનની. તો બસ રસિયા ઠાકોરના ચરણોમાં એ જ વિનંતી કરું કે સદા એમની ઉપર પણ એવી જ પ્રેમની કૃપા દ્રષ્ટિ એમની ઉપર સદા રાખે, સદા એમનું એવું જ મન રહે, સાથે સાથે એમના બધા પરિવાર એવું જ સુંદર મહામનવાળા બધા બને, એ જ સદભાવના રાખતા, સાથે સાથે જે પણ આ કથામાં સેવાઓ પધરાવી છે પછી એ પોથીજીના રૂપમાં હોય કે છપ્પન ભોગના નિમિત્ત એ સેવા અર્થમાં હોય, એ બધા વૈષ્ણવોને, ઘણા વૈષ્ણવો જે પરોક્ષ રૂપે અહીંયાથી જોડાયા છે, ઘણા પ્રત્યક્ષમાં એ લાભ લીધો છે, ઘણા પોથીજીના રૂપમાં પરોક્ષના રૂપમાં આ સુંદર કાર્યમાં જોડાયા છે, તો એવા દેશ વિદેશના જે પણ અમારા બધા આત્મીય વૈષ્ણવો છે ખાસ ખાસ એમના માટે શુભકામના રાખતા. અહીંયા બિરાજમાન પરમ આદરણીય જ્યેષ્ઠ
પરમાદરણીય શ્રદ્ધે શ્રી પિતૃચરણના યુગલ ચરણારવિંદમાં વંદન કરતા, કારણ કે આજે આ 7 દિવસ જે પણ ભગવદ પારાયણ ભાગવત સત્સંગ આ આચાર્ય પીઠથી થયો, હું અહીંયા જે કંઈ પણ બોલી શક્યો છું એ સામર્થ્ય ને એ એક કૃપા પિતૃચરણની અને એક પિતા પિતૃચરણની કૃપાનું પ્રમાણ છે કે આ 7 દિવસ સુધી આ ભાગવત જેવા ગહન વિષય ઉપર, ગંભીર વિષય ઉપર હું અહીંયા કંઈક બોલી શક્યો. તો એ પિતૃચરણની કૃપાથી હું કૃતજ્ઞ છું, ચરણોમાં અભિવાદન કરું છું અને સદા આપનો પ્રેમ, આપના આશીર્વાદ, કૃપા. કારણ કે આ ભાગવત કથાની પ્રેરણા, આ કથા કરવાની પ્રેરણા, અને કેવલ હું મારી વાત નથી કરતો, મારી અને અમારા કડી ઘરમાં જો પ્રેરણા આપવા વાળા કોઈ હોય તો એ મારા પૂજ્ય પિતૃચરણ દાદાજી છે. આજે અમારા કડી ઘરના, અમે અમારા કડી ઘરના બધા પરિવાર જે દૂર દૂર દેશ વિદેશોમાં કાર્યક્રમ કથાઓ કરે છે, પણ એ બધાને જે પ્રેરણા સ્ત્રોત જે હોય તો એ મારા પિતૃચરણ પૂજ્ય દાદાજી. કારણ કે આ, અને એક વાત, બીજી વાત, હા, કેવલ કડી ઘરમાં પણ નહીં, જ્યાર સુધી હું, મને સ્મરણ છે, સ્મૃતિ છે, જ્ઞાન છે, ત્યાર સુધી કેવલ કડી ઘર નહીં, એનાથી પણ મૂળ અમારું કોટા ઘર, અને કોટા ઘર પણ નહીં, પણ એનાથી પણ આગળની વાત કરું, મથરા ઘર. તો આ કડી, મથરા અને કોટા, અને એ કોટા, કડી, મથરા ઘરમાં, ત્રણેય ઘરમાં જે આ કથાની પરંપરા જેને પ્રારંભ કરી હોય તો અમારા પિતૃચરણ શ્રી દાદાજી. કારણ કે એ જ અમારા વડીલો દિવ્ય પ્રતાપી આચાર્ય થયા, અમારા મથુરાના શ્રી રમણલાલજી, શ્રી રમણ પ્રભુ, કડીકોટા બિરાજમાન શ્રી નિત્યલીલા શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ, શ્રી પરતાચરણ, અમારા તાજજી શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી, કે એ બધાના જે પ્રતાપી જે બાળકો જો થયા છે અમારા કડી મથુરા ઘરમાં, એ બધા પ્રતાપનું ફલ, એ પૂરો તેજ મને મારા પિતૃચરણમાં દર્શન થાય છે, અને એમના જ પ્રતાપ બળથી આપ કથાની પરંપરા પ્રારંભ કરી. અને મને જ્યાં સુધી ધ્યાન છે, બહુ વખત પહેલા દાદાજી ભાગવત કથા પણ કહી હતી, અને પછી દાદાજીએ મૂળ સર્વોત્તમ વિષયને લઈને અને સર્વોત્તમ ઉપર ધારા પ્રવાહ 7-7ની એક એક મહિના સુધી અમે દાદાજીને સાંભળ્યા છે. અધિક માસ હતો અમદાવાદમાં, ને ત્યાં એક મહિના સુધી સર્વોત્તમ સ્તોત્ર ઉપર રોજ 3 કલાક, ઈ જે શક્તિ, એમનું જે એમનું જ્ઞાન, એ જે મેં સામર્થ્ય, મેં જે એમના દર્શન કર્યા છે, પછી સર્વોત્તમના વિષય લઈને દેશ વિદેશમાં અનેકો આપના કાર્યક્રમ થયા, ને આ ભાગવત માટે પ્રેરિત, ભલે સર્વોત્તમ ઉપર આપ વિશેષ આપ કથાના રૂપમાં વૈષ્ણવોને ભાવનું સિંચિત કરે છે, પણ મને એ વાતની ખબર છે, મેં જોયું છે કે સૌથી વધારે જે પ્રિય વિષય હોય તો દાદાજીનો શ્રીમદ ભાગવત છે. નિત્ય હું ઘરમાં દાદાજીને ભાગવતનો પારાયણ કરતા જોઉં છું. આ ભલે કથા હું કરતો હોઉં, લેકિન તોય મારાથી તો રોજ ભાગવતના નથી પાઠ થઈ શકતા, હું તો આપ બધા સામે સ્વીકાર કરું છું, બહુ નિખાલસ ભાવથી, ઘણી વખત નથી થઈ શકતા, પણ પિતૃચરણની જે એમનું છે રૂટિંગ, એમની જે દિનચર્યા છે, મેં એમાં જોયું નિત્ય શ્રીમદ ભાગવતનો પાઠ, નિત્ય શ્રીમદ ભાગવતનું પારાયણ, અને શ્લોકોને સુસ્વર જોશ જોશથી બોલવા. અમે તો એ શ્લોક, એક એ શબ્દ કાનમાં પડી જાય ને એટલે અમે કૃતાર્થ થઈ જઈએ કે ચાલો આજે એ ભાગવત જે દાદાજી એ શ્લોક બોલ્યો અને અમે સાંભળી લીધો. રોજ અમને એટલે રોજ નિત્ય એમનો ક્રમ જોયો, ને એ શ્રી ભાગવત માટેનું એમનું પ્રેમ અને નિષ્ઠા, કારણ કે શ્રીમદ ભાગવત એ સર્વ મુખ્ય વિષયોમાંનો વિષય છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. તો આ ભાગવત કથા મારે કંઈ કહેવું હોય, મારું કંઈ સામર્થ્ય નથી, કેવલ ફક્ત પિતૃચરણની કૃપા છે, ને એમની કૃપાથી, પ્રેરણાથી જ આ ભાગવતનું આયોજન આ કથાના રૂપમાં આપણે કરી શક્યા, સત્સંગ કરી શક્યા. પણ મૂળ કથાના જે સ્ત્રોત છે આપવા વાળા શ્રી પિતૃચરણ, આ બધા જે પણ જૂના બધા વૈષ્ણવો હશો, એમને એ લગભગ 10-15 વર્ષ પહેલા પણ અહીંયા કાર્યક્રમ થયો હતો સુરતમાં, 2 વખત દાદાજીની કથા થઈ સર્વોત્તમ ઉપર, અને સર્વોત્તમ સ્તોત્ર સુંદર, અને સાથે માતૃચરણ બિરાજ્યા હોય, અને બંને યુગલ સ્વરૂપનો આનંદ. હું તો રસિયા ઠાકોરને વિનંતી કરીશ
કે પ્રભુ એવા બધા અમને પણ અધિકારી બનાવજો કે આવનારો વર્ષોમાં પિતૃચરણના મુખેથી સર્વોત્તમ અમે બધા સાંભળીએ આપના આશયમાં. અમને એવા અધિકારી બનાવજો, કારણ કે એ સર્વોત્તમને સાંભળવું એ અધિકારી જીવનું છે. અનઅધિકારી એ સર્વોત્તમ સ્તોત્રને સાંભળી નથી શકતો, જે વૈષ્ણવની ગીતા છે. તો હું રસિયા ઠાકુરને એ જ વિનંતી કે એવું બસ સામર્થ્ય અધિકાર અમને આપણને બધાને આપે કે આવનાર વર્ષોમાં કંઈક સરસ દિવસો નક્કી કરીને ને પિતૃચરણ બિરાજાઓએ સાથે પૂજ્ય માતૃચરણ બિરાજાઓને એ એમની માતૃચરણ પર એમની મુખના રસનાથી સુંદર કીર્તનોથી વૈષ્ણવનું ભાવનું પોષણ કરે ને પિતૃચરણ દ્વારા સર્વોત્તમનો આપણે આનંદ લઈએ, બસ એવું સામર્થ્ય એવી કૃપા રસિયા ઠાકુરની આપણા બધા ઉપર થાય એ જ વિનંતી રસિયા ઠાકુરના યુગલ ચરણારવિંદમાં કરું છું. અને સાથે સાથે જ્યેષ્ઠ ભાતૃચરણ જેમના દ્વારા સતત મને પ્રેરણા અને મને પ્રોત્સાહન મળતું રહે છે અને દર વખતે મને જ આગળ કરે. ઘણી વખત એમની પાસે વૈષ્ણવ આવે વિનંતી પણ કરે, અગ્નિ દર્શન તું કર, કથા તું કર. કે મોટો ભાઈ એક પિતા તુલ્ય હોય છે અને બાળક આગળ વધતો હોય તો મોટાને પ્રશંસા થાય, તો એવા દર્શન હું મોટા ભાતૃચરણમાં કરું છું. દર વખતે મને આગળ કરે કે ને તું બોલ. બાકી એમના મુખથી એ કથા બધા આપણે બધાએ સાંભળેલી છે અને આપણા અહીંયા સુરતના વૈષ્ણવ અને ખાસ કરીને અમારી સમિતિ બધી બહુ વાટ જુએ છે કે એ હરિદાદા ભાતૃચરણ ક્યારે કથા કરે અને ક્યારે એમના મુખારવિંદની વાણી અમે સાંભળીએ. અને આવતા વર્ષે એમને મૂકવા નથી, બરોબર છે ને? આવતા વર્ષે એમને મૂકવા નથી. જે એમની પ્રસન્નતા હોય, જેમાં એમને આનંદ હોય, પણ આપની મુખના આપના રસનાથી આપના મુખારવિંદથી વૈષ્ણવના ભાવનું સિંચન થાય. હું એ સાંભળું પછી બેસીને. હવે મારે આગળ નહીં, હવે આપ કરો, હું બેસીને હું શ્રવણ કરું. તો એ મને શ્રવણ કરવાની ઈચ્છા છે. ભાઈ દર વખતે એમનો એ પ્રેમ દૂર દૂરથી વિનંતી આવ્યું કે નહીં તું કર કથા. એક એમનો એ નિસ્વાર્થ નિષ્કામ ભાવ, એમનો પ્રેમ જે છે મારા માટે ખૂબ, એ પ્રેમ માટે હું તો શું કહી શકું, ખૂબ ખૂબ કૃતજ્ઞ છું. અને બસ રસિયા ઠાકોરને બસ એ જ વિનંતી કરીશ કે એ જ મોટાઓની કૃપા, એમની વૃષ્ટિ, એમની પ્રસન્નતા સદા મારા ઉપર બની રહે એવું સામર્થ્ય મને આપે, એ જ રસિયા ઠાકુરના યુગલ ચરણારવિંદમાં વિનંતી કરીને સાથે સાથે આપ બધા આવેલા વૈષ્ણવોને શુભકામના આપતા, કારણ કે આપે આ કાર્યક્રમમાં આવીને આ મહોત્સવને દીપાવ્યો છે કે હજારોની સંખ્યામાં આપ વૈષ્ણવ આવ્યા અને ખૂબ ધ્યાનથી ભાવની સાથે આપે કથા સાંભળી છે. આપ આવેલા બધા વૈષ્ણવો માટે ખૂબ હૃદયથી શુભકામના પાઠવું છું. પ્રભુ કૃપાથી આપના હૃદયમાં સુંદર અલૌકિક મનોરથ પ્રગટ થાય, મનોરથ પૂર્ણ કરવાનું સામર્થ્ય પણ ઠાકુરજી આપે, એ જ શુભકામના રાખતા મારા હું વાઘ પુષ્પોને રસિયા ઠાકુરમાં સમર્પિત કરું. એની પહેલા અહીંયા બિરાજમાન સમસ્ત ભૂદેવ ને વંદન નમસ્કાર કરતા અમારા કડીમાં બિરાજમાન શ્રી ગોપાલ પ્રભુના યુગલ ચરણારવિંદમાં દંડવત કરીને, અમારા ઘરે અમદાવાદમાં બિરાજમાન શ્રી નવનીત પ્રિયાજી એમના યુગલ ચરણારવિંદનું સ્મરણ કરીને, પુષ્યધામમાં બિરાજમાન શ્રી રશિયા ઠાકુર યુગલ ચરણારવિંદમાં દંડવત કરીને, સાથે સાથે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી અદુનાથજી શ્રી રઘુનાથજી બડે તાચરણ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી તાચરણ એવમ શ્રી પિતૃચરણ એવમ આદરણીય માતૃચરણના યુગલ ચરણારવિંદમાં દંડવત કરીને હું મારા વાઘ પુષ્પોને આપના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને હું મારા વક્તવ્યને આજે વિરામ આપું એની પહેલા ફક્ત 2 મિનિટ ભગવત ધૂનનો આનંદ લઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હા ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હા ગોવિંદ ગોવિંદ ગાઈએ રે
राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे रघु, राधे गोपाल कृष्ण गाइए। એના પછી પૂજ્ય પિતૃચરણના પણ આશીર્વચન, ભાતૃચરણના આશીર્વચન આપણે બધાને લેવાના છે, અને સાથે સાથે પિતૃચરણ દ્વારા જે જે પણ મનોરથીઓ છે, જે અમને સેવા આપી છે, એમને પણ આપશે આશીર્વાદ પ્રદાન કરશે। આપણે બધા શાંતિથી બેસીને પૂરોપૂરો આ મહોત્સવનો આનંદ લઈને રસિયા ઠાકોરના 56 ગોપ દર્શન કરીને પછી આપણે ઘર ભેગા થવાનું છે। તબ તક મેરે સાથ गोविंद गोविंद गाइए रे भजन, राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए रे भजन, राधे गोपाल कृष्ण गाइए। हाँ गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए। गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए। गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद मस्ती में झूमते हुए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, बहुत अच्छे। राधे गोपाल कृष्ण गाइए रे। हाँ मुरली मनोहर गाइए माई, गोपी के नाथ कृष्ण गाइए। मुरली मनोहर गाइए रे भजो, गोपी के नाथ कृष्ण गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए। राधे गोपाल कृष्ण गाइए रे। हाँ मुरली मनोहर गाइए रे माई, गोपी के नाथ कृष्ण गाइए रे। मुरली मनोहर गाइए रे नाथ, गोपी के नाथ कृष्ण गाइए। राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। 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 हाँ गोविंद गोविंद गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे। हाँ गोविंद गोविंद गाइए।
અમને મહારાણી